જૂનાગઢ જિલ્લાના રેલવે ફાટક બંધ કરાવવાની એનઓસી કરાઈ રદ. જૂનાગઢ જિલ્લામાં આવેલા રેલવે ફાટકો બંધ કરવાના નિર્ણયને લઈને જૂનાગઢ જિલ્લાના જૂનાગઢ, બિલખા, વિસાવદર, માળિયાહાટીના મેદરડા સહિત 28 જેટલી ફાટકો બંધ અંગે એનઓસી સોંપવામાં આવી હતી, જેને લઈને બિલખા, વિસાવદર, સત્તાધાર, કાશિયાનેશ તેમજ ભાડેર સાથે સંકળાયેલ 28 જેટલી જગ્યાઓ ફાટકો બંધ થવાના નિર્ણયને લઈને ફાટકની આસપાસના વિસ્તારમાં રહેતા લોકોને એક ગામથી બીજે ગામ આવવા જવા પર પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડશે તે બાબતની રજૂઆત જૂનાગઢના લોકપ્રિય સાંસદ રાજેશ ચુડાસમાને વિસાવદર તાલુકાને જૂની ચાવડ, પ્રેમપરા, માંડણપરા, તોરણિયા સહિત ગામના આગેવાનો તેમજ 28 જેટલી ફાટકો સાથે સંકળાયેલા ગામના સરપંચો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી, જેને ધ્યાને લઈ સાંસદ શ્રી રાજેશ ચુડાસમા તેમજ જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી કિરીટ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ શાંતાબેન ખટારિયા તેમજ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ વિપુલભાઈ કાવાણી દ્વારા જિલ્લા કલેક્ટરશ્રીને ફાટક બંધ કરાવવાના નિર્ણયને તાત્કાલિક અસરથી રદ કરવા લોકહિતને ધ્યાને રાખી જિલ્લા કલેક્ટરશ્રીને રજૂઆત કરવામાં આવી હતી, જે રજૂઆતને ધ્યાને લઈ જિલ્લા કલેક્ટરશ્રી રચિત રાજ સાહેબ અમારી રજૂઆતને યોગ્ય ગણી જરૂર ખરાઈ કરી તાત્કાલિક અસરથી રેલવે ફાટક બંધ કરવાની એનઓસી રદ કરી દીધી છે. આ સાથે સાંસદ રાજેશ ચુડાસમાએ અધ્યક્ષ કિરીટ પટેલ સાથે દ્વારા કરાયેલ વાત દરમિયાન જણાવ્યું હતું કે જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના લોકો દ્વારા અમોને રજૂઆત કરવામાં આવી હતી, જે રજૂઆત અમોએ જિલ્લા કલેક્ટરશ્રીને કરી હતી, જેને કારણે જૂનાગઢ જિલ્લાના 28 જેટલા રેલવે ફાટકો બંધ કરવાના નિર્ણયને રદ કરવાથી જૂનાગઢ સહિત બિલખા, વિસાવદર, સત્તાધાર, કાશિયાનેશ સહિત 28 ફાટકો જે વિવિધ ગ્રામ્ય વિસ્તારોને જોડતી તમામ ફાટકો સાથે સંકળાયેલ ગામના લોકોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે. ગ્રામજનો તેમજ સરપંચ દ્વારા લોકપ્રિય સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા, જૂનાગઢ જિલ્લા અધ્યક્ષ કિરીટ પટેલ તેમજ જિલ્લા પંચાયતના પ્રમુખ શાંતાબેન ખટારિયા, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વિપુલભાઈ કાવાણીનો આભાર માનવામાં આવ્યો હતો. આમ પ્રજાના હિત માટે કામ કરતા ભારતીય જનતા પાર્ટીના લોકલાડીલા સાંસદ અને જિલ્લા અધ્યક્ષ કિરીટ પટેલ, ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, હોદ્દેદારોએ ફાટક બંધ થવાના નિર્ણયને રદ કરાવવામાં અને આ લોકો ઉપયોગી સગવડ બંધ ના થાય અને લોકોને મળતી રહે તે માટેની આ લડતના સફળ પરિણામ અંગે જણાવ્યું હતું કે લોકોના સહકાર તે શક્ય બન્યું છે તેમ જણાવીને સાંસદ રાજેશ ચુડાસમા, જિલ્લા અધ્યક્ષ કિરીટ પટેલ તેમજ ભાજપના આગેવાનો લોકોનો પણ ખૂબ ખૂબ આભાર માન્યો હતો. બ્યુરો રિપોર્ટ, આશિપ કાદરી, વિસાવદર. નમસ્કાર, હું જિલ્લા ભાજપ પ્રમુખ જૂનાગઢ કિરીટ પટેલ. આજે જૂનાગઢ વહીવટીતંત્ર દ્વારા જે જૂનાગઢ જિલ્લાના 28 રેલવે ફાટકો જે છે એ બંધ કરવા માટેની એનઓસી અગાઉ રેલવે તંત્રને આપેલ હતી, ત્યારે વિસાવદર, માળિયા, મેંદેડા અને ઘણા ગામના કાર્યકર્તાઓ છે, ગામના સરપંચો છે, એમની રજૂઆત મળેલ હતી. એને અનુસંધાને જૂનાગઢના લોકપ્રિય સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા દ્વારા રજૂઆત થઈ અને આજે જૂનાગઢ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અધિક કલેક્ટરશ્રી દ્વારા એ એનઓસી છે એ રદ કરવાનો આદેશ રેલવે તંત્રને આપવામાં આવેલ છે. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ દ્વારા એક ફાટકલેસ ગુજરાતનું અભિયાન અગાઉ ડિક્લેર કરેલું હતું, પરંતુ આ જે રેલવે ફાટકો છે એની આજુબાજુ ખેડૂતોના રસ્તાઓ હોય છે, જ્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા રેલવે તંત્ર અથવા સરકાર દ્વારા ન કરવામાં આવે ત્યાં સુધી જૂનાગઢ કલેક્ટર શ્રી સાહેબ દ્વારા આ આદેશ છે રદ કરવામાં આવ્યો છે. આનાથી સમગ્ર જે રેલવે ફાટકની આજુબાજુ ખેતી ધરાવતા ખેડૂતોને કોઈ તકલીફ નહીં પડે તેની પણ હું બાહેધારી આપું છું અને જૂનાગઢના સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમાએ આ કામને પ્રાયોરિટીમાં લઈ અને આ કામ કરેલ છે તે માટે હું જૂનાગઢ જિલ્લા ભાજપ પરિવાર વતી એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું.